મિત્રો, તમારો સમય ખરાબ ચાલતો હોય ને તો ધીરજ રાખજો, અને જો તમારો સમય સારો ચાલતો હોય ને તો ભગવાનનો આભાર માનજો. નમસ્કાર મિત્રો, હું છું પિનલગીરી ગોસ્વામી. વાત છે એવા એક રાજાની કે જે પોતાનો રાજમહેલ હતો તેની અંદર સુંદર એક મજાનો બગીચો હતો. બગીચાની દેખરેખ રાખવા માટે એક માળી હતો. ત્યાં બગીચામાં એક મોટું બદામનું વૃક્ષ હતું. સરસ મજાની બદામો થતી, તેમાં બાકી બદામો અને કાચી બદામો પણ રહેતી હતી. પરંતુ વાત એવી હતી કે કોઈ એક પક્ષી રોજ બદામના વૃક્ષ ઉપર આવે અને પાકી બદામોમાંથી થોડી થોડી બદામો ખાય, તેને કોતરે અને બધી બદામો નીચે પાડી દે, અને કાચી બદામોને પણ નુકસાન પહોંચાડે અને કાચી બદામો પણ અમુક તે નીચે પાડી દેતું. આ રોજનો તેનો નિત્યક્રમ થઈ ગયો. અઠવાડિયા સુધી આ પ્રક્રિયા ચાલી. માળી આ વૃક્ષ ઉપર અભ્યાસ કરતો હતો કે રોજ બદામો નીચે કેમ પડી જાય છે. જુએ છે તો રોજ એક પક્ષી આ રીતે નુકસાન પહોંચાડે છે અને ધીમે ધીમે બદામોની સંખ્યા ઘટવા લાગે છે. માળીને ચિંતા થાય છે કે રાજાજી જો અહીંયા આગળ ફરવા માટે આવે અને કહે કે બદામના વૃક્ષ ઉપર બદામો નથી તો મારે શું જવાબ આપવો, એના કરતાં રાજાને જ આ વસ્તુની ફરિયાદ કરી દઉં. રાજા પાસે જાય છે અને રાજાને કહે છે કે રાજાજી, આપણા બદામના વૃક્ષ ઉપર કોઈ એક પક્ષી રોજ આવે છે અને રોજ બદામના વૃક્ષ ઉપર બેઠેલી જે બદામો હોય છે તેને નુકસાન પહોંચાડે છે, તેને પાડી દે છે, જેથી આપણા બદામના વૃક્ષ ઉપર જોઈએ તેટલી બદામો રહેતી નથી. રાજાજી ફરિયાદ સાંભળે છે અને રાજાજી માળીને કહે છે કે તું ચિંતા ન કર, કાલે જ હું એ પક્ષીને પકડી લઉં છું. રાજા હોશિયાર હોય છે, ચતુર હોય છે. બીજે દિવસે સવારે થાય છે ત્યારે જે વૃક્ષ હોય છે બદામનું, તે વૃક્ષની પાછળ ધીમેથી સંતાઈ જાય છે અને જેઓ પક્ષી વૃક્ષનું જે થડ હોય છે તે નીચેની સાઈડ બેસવા જાય છે, જે રાજાજી હોય છે એ ઝાડ પાછળ સંતાઈ રહેલા ધીમે કરતો પોતાનો હાથ લાંબો કરીને એ પક્ષીને પકડી લે છે. પક્ષીને પકડતાની સાથે જ પક્ષી કહે છે કે રાજાજી, મને જવા દો ને. જો તમે મને જવા દેશો તો હું તમને ચાર અગત્યની વાતો કરીશ, જેના લીધે થઈને તમે માલામાલ થઈ જશો. રાજા કહે છે કે તું નાનું અમથું પક્ષી, શું મને વાતો કરવાનો, કશો વાંધો નહીં, તારે જે વાત કરવી હોય તે કરી લે. પક્ષી કહે છે કે ચાર મુખ્ય વાતો, તેમાંની પહેલી વાત, કોઈ દિવસ હાથમાં આવેલા દુશ્મનને જવા ન દેવો. રાજા કહે છે કે બોલ ફટાફટ, તે મારું બહુ નુકસાન કર્યું છે, બીજી વાત બોલતું. પક્ષી કહે છે કે અસંભવ વાતને કોઈ દિવસ સાચી માનવી નહીં. રાજા કહે છે કે ઠીક છે, ચાલ હવે તારું જે ત્રીજી વાત છે, ત્રીજી વાત કરતું. પક્ષી કહે છે કે વીતેલો સમયગાળો, વીતેલી ઘટનાઓ અને ભૂતકાળને કોઈ દિવસ યાદ ન કરવા અને તેના લીધે તેને પસ્તાવો ન કરવો. રાજા કહે છે કે ઠીક છે, તારી હવે ચોથી વાત પણ કહી દે. પક્ષી કહે છે કે રાજાજી, હું તમને ચોથી અને અગત્યની અને ખૂબ જ તમારે કામની વાત કરું, પણ મને તમે એટલું બધું ફીટ પકડ્યું છે કે હું ગભરાઈ રહ્યો છું, મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, મારો અવાજ પણ બરાબર નીકળતો નથી, એટલે તમારી પકડ થોડી ઢીલી કરો જેથી હું તમને ચોથી અગત્યની વાત કહી શકું. રાજાજી પોતાની પકડ સામાન્ય ઢીલી કરે છે અને પક્ષી ફટાક કરતું ઉડતું 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 ત્યાં સામે ડાળીએ જઈને બેસે છે અને રાજાને કહે છે કે રાજા, મારા પેટની અંદર બે કિંમતી હીરા છે, ફક્ત બે હીરાથી જ તમે માલામાલ થઈ ગયા હોત. એટલે આ વાત સાંભળતા જ રાજાજી આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેમને થાય છે કે મેં આ કિંમતી પક્ષીને જવા દીધું, અને પોતે પસ્તાવો કરવા લાગે છે, દુઃખી થઈ જાય છે. ત્યારે પેલું પક્ષી કહે છે કે રાજાજી, મેં તમને જે ચાર વાત કહીને એ વાત તમને જ લાગુ પડે છે. પહેલી વાત, હાથમાં આવેલા દુશ્મનને તમારે જવા નહોતું દેવાનું, એટલે કે મને, હું તમારું દુશ્મન હતો, તમે મને જવા દીધો. બીજી વાત, અસંભવ વાતને તમે સાચી માની લીધી, મેં તમને કહ્યું કે મારા પેટમાં હીરા છે તો તમે એ વાત સાચી માની લીધી. બીજી વાત, કે વીતેલી ક્ષણોને અને વીતેલા ભૂતકાળને યાદ કરીને પસ્તાવો ન થવો જોઈએ, તમને એમ થયું કે મારા પેટમાં હીરા હશે અને હું માલામાલ થઈ જઈશ, તો રાજાજી એવું શક્ય છે ખરું? મારા પેટમાં કાંઈ હીરા નથી. તમે આ વાતને લઈને દુઃખી થયા છો, આ વાતને લીધે થઈને તમે પસ્તાવો કરી રહ્યા છો. એટલે રાજાજી, તમે આ ચાર વાત તમને લાગુ પડે છે. એટલે મિત્રો, જીવનમાં યાદ રાખજો કે બુદ્ધિ ગમે તેટલી હોય, ગમે તેટલું તમારી પાસે રૂપિયા સંપત્તિ હોય, પરંતુ સમયને સાચવતા તમને આવડી ગયું ને તો તમે ભવે ભવ તરી જશો. એટલે જ કહેવાયું છે કે જ્યારે પણ ખરાબ સમય હોય ને ત્યારે ધીરજ રાખજો, અને જ્યારે સારો સમય હોય ત્યારે ઈશ્વરને ચોક્કસથી તેમનો આભાર માનજો. તો મિત્રો, આપણે ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.